નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર કજેરા YouTube ચેનલ માં આપ સૌનું સ્વાગત છે। આપણે અભ્યાસ કરી રહ્યા છીએ રોકડ અંદાજપત્ર એનો દાખલા નંબર 3। મિત્રો, એના માટે તમારે આ પેમ્પલેટ ની જરૂરિયાત રહેશે, જે વિડિયો ના ડિસ્ક્રિપ્શન માં લિંક આપવામાં આવી છે। એને ટચ કરવાથી આની PDF ખુલશે, એ પ્રિન્ટ કરાવ્યા બાદ તમારે આ વિડિયો જોવાનો રહેશે। નંબર જુઓ 3। નીચેની વિગતો પરથી 1 જૂન થી શરૂ થતા 3 માસ નું રોકડ અંદાજપત્ર તૈયાર કરો। पहली जून थी એટલે जून जुलाई અને ઓગસ્ટ 3 માસ નું। તારીખ 1 જૂન ના રોજ બેંક શિલ્લક 1 લાખ એટલે જૂન મહિનામાં શરૂની રોકડ શિલ્લક 1 લાખ રહેશે। માસ એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ। વેચાણ, ખરીદી, મજૂરી, કારખાના ખર્ચ, વહીવટી અને વેચાણ ખર્ચ। એમાં વેચાણ એ એકમાત્ર આવક છે અને બાકીની બધી જ આવક છે। વેચાણ આવકમાં નોંધવાની, રોકડ આવકમાં અને બાકીનું બધું રોકડ આવકમાં। વેચાણ ખર્ચ ઉપરાંત વેચાણ પર 5% કમિશન આપવાનું છે, જે વેચાણ પછી 2 માસ બાદ ચૂકવવા પાત્ર બને છે। જોજો, એપ્રિલ મહિનામાં જે 80,000 વેચાણ છે એના 5% એટલે 4,000 એ 2 માસ પછી એટલે મે નહીં પણ જૂનમાં ચૂકવવા। એપ્રિલના વેચાણના 5% એ જૂનમાં ચૂકવવાના, મેના વેચાણના 5% જુલાઈમાં ચૂકવવાના અને જૂનના વેચાણના 5% ઓગસ્ટમાં ચૂકવવાના। બીજી વાત, રૂપિયા 65,000 ની કિંમતનું એક યંત્ર ઓગસ્ટમાં ખરીદવામાં આવશે, જ્યારે તેના નાણાં પણ ચૂકવવામાં આવશે। એટલે ઓગસ્ટની અંદર 65,000 યંત્રની ખરીદી જાવકમાં લખવાની, યંત્ર ખરીદો એટલે રોકડ જાય। આપણે માત્ર ને માત્ર એ ધ્યાનમાં રાખવાનું છે કે રોકડ આવે કે જાય, એટલે રોકડ જાવ અહીંયા। ગયા વર્ષનું ડિવિડન્ડ 15,000 જુલાઈમાં ચૂકવાશે, જુલાઈ મહિનાની અંદર 15,000 ડિવિડન્ડની જાવક લખવાની। પછી ગ્રાહકોને 2 માસની શાખ આપવામાં આવે છે, એટલે વેચાણ છે, વેચાણ એ ગ્રાહકોને કરવામાં આવ્યું એટલે ઉઘરાણીના નાણાં 2 માસ પછી એટલે એપ્રિલના મળશે જૂનમાં, મેના મળશે જુલાઈમાં અને જૂનના મળશે ઓગસ્ટમાં, 2 માસ પછી। અને લેણદારોને પણ 2 માસ પછી જ નાણાં ચૂકવાય છે, એટલે જે ખરીદી છે એના નાણાં એપ્રિલના ચૂકવવાના જૂનમાં, મેના ચૂકવવાના જુલાઈમાં અને જૂનના ચૂકવવાના ઓગસ્ટમાં, 2 માસ પછી। સૌ પ્રથમ રોકડ શિલ્લક છે 1 લાખ, બેંક શિલ્લક કયો કે રોકડ શિલ્લક કયો બંને એક જ। વેચાણ જોઈએ, તો અહીંયા લખાય દીવાદારો પાસેથી ઉઘરાણી, એપ્રિલ ની જૂનમાં મળશે એટલે 80,000 એપ્રિલ નું વેચાણ એ જૂનમાં, ત્યાર પછી 76,500 અને 78,500 આવી રીતે। એવી રીતે ખરીદીના નાણાં 2 માસ પછી ચૂકવવાના, એટલે રોકડ જાવકમાં લખાય લેણદારોને ચૂકવણી, એપ્રિલના ચૂકવવાના જૂન મહિનામાં, પછી 40,500 ચૂકવવાના મેના જુલાઈમાં અને જૂનના 38,500 ચૂકવવાના ઓગસ્ટમાં, આની 2 મહિના પછી। મજૂરી, કારખાના ખર્ચ, વહીવટી ખર્ચમાં કંઈ જ કીધું નથી, એટલે જે માસમાં હોય એ જ માસમાં ચૂકવી દેવાના એવો નિયમ, જ્યારે કોઈ સૂચના આપવામાં ન આવે તો જે તે માસના જે તે માસમાં ચૂકવાય છે એવું સમજી લેવાનું। તો સૌ પ્રથમ મજૂરી, મજૂરીની ચૂકવણી જૂન મહિનામાં છે 5,400, 4,800 અને 4,700, 5,400, 4,800, 4,700। ત્યાર પછી છે કારખાના ખર્ચ, કારખાના ખર્ચની ચૂકવણી એમાં પણ કોઈ સૂચના નથી એટલે 5,100, 5,100 અને 6,000, 5,100, 5,100 અને 6,000। ત્યાર પછી વહીવટી અને વેચાણ ખર્ચ,
વહીવટી અને વેચાણ ખર્ચ 15000 17000 અને 13000 15 17 13 ત્યાર પછી એક વેચાણ પર કમિશન છે વેચાણ કમિશન એનો નિયમ છે કે 2 માસ પછી એપ્રિલ નું જે વેચાણ 80000 છે એના 5% એ મે નહીં પણ જૂન માં ચૂકવવાના એટલે 4000 થાય પછી મે નું 76500 ના 5% એ જુલાઈ માં ચૂકવવાના એની રકમ આવશે 3825 અને જૂન મહિનાના 78500 ના 5% 3925 આવી રીતે ત્યાર પછી એક યંત્ર ખરીદવામાં આવશે ઓગસ્ટ માં એટલે યંત્રની ખરીદી ઓગસ્ટ માં 65000 ચૂકવવાના એટલે ઓગસ્ટ ની જાવક માં 65000 અને ડિવિડન્ડ ચૂકવવાનું 15000 જુલાઈ માં ડિવિડન્ડ ચૂકવ્યું જુલાઈ માં 15000 બસ હવે કુલ રોકડ જાવક નો સરવાળો કરીએ રોકડ જાવક નો સરવાળો તમે ત્રણેય માસ નો એક સાથે કરી શકો પણ રોકડ આવક નો એક સાથે ન કરી શકો કુલ રોકડ જાવક આટલી રકમ નો માત્ર સરવાળો લેવાનો જે આવશે 77500 86225 અને 1/31/125 હવે આ કુલ રોકડ આવક નો સરવાળો એક એક મહિનાનો લેવાનો કુલ રોકડ આવક એક સાથે બધાનો લઈ શકાય નહીં 1,80,000 1,80,000 આવક એમાંથી 77500 જાવ એટલે 1,09,500 આ કે વાસે જૂન મહિનાની આખરની રોકડ સિલક બાકી જુલાઈ જે ઓગસ્ટ ની શરૂ ની બાકી બનશે 99775 આ બંને નો સરવાળો એ 1,78,275 એમાંથી 1/31/125 બાદ કરો એટલે 47,150 આ જવાબ આવે ઓગસ્ટ મહિનાની આખરની બાકી થેન્ક યુ ફ્રેન્ડ્સ